हेलो स्टूडेंट, गुड मॉर्निंग। આગળના વિડિયોમાં તમે 412 310 એટલે 70 સુધી બોલતા લખતા અને યાદ રાખતા શીખી ગયા અને આની બ્લેન્ક શીખી ગયા। તો ચાલો હવે આજે આપણે રાઈટ વોટ કમ્સ આફ્ટર એટલે કે પાછળ આવતા આંકડા લખો। પાછળ કયો નંબર આવે એ તમારે યાદ કરી લખવાનો થશે। હવે આગળ તો આપણે આ બ્લેન્ક શીખી ગયા છે। આ 21 240 લગન કરાયું ને ત્યારે આવું કરાયું તો આપણે આવી બ્લેન્ક આફ્ટર વાળી જો એ રીતે જ કરવાનું છે। 4 2 કોની લાઈનમાં આવે 4 ની લાઈનમાં આવે યાદ કરીને એટલે 4 લખી નાખવાનો। આગળનો નંબર એનું લખી નાખવાનો અને પાછળ કોણ છે તો કે 2 તો યાદ કરો જો 2 પછી શું આવે લાઈનમાં 1 2 3 4 બોલતા હોય તો 2 પછી શું આવે 3 તો 4 2 પછી શું આવ્યું 4 3 અને ડાયરેક્ટ આવડી જાય આ 4 1 4 2 4 3 4 5 તો સીધું જ લખવાનું છે। 4 2 પછી શું આવે 4 3 હવે જો આ શું છે 4 0 4 3 તો 4 ના 4 આગળ હોય એને એમને લખી નાખવાનો અને 0 પછી શું આવે 1 એટલે 4 0 પછી શું આવે 4 1 આ જો આ શું છે 4 9 તો તમને આ રીતે 0 2 0 1 2 3 4 5 6 7 8 અને 9 આ રીતે એટલે આંકડા બધા નંબર તમારે બુકમાં લખી નાખવાના પછી જોવાના। જોજો આ 4 9 છે જ્યારે 9 વાળું હોય ને પાછળ ત્યારે લાઈન બદલી જતી હોય એટલે બંને આંકડાની આફ્ટર કરવાની થાય તો 4 પછી શું આવે 5 અને 9 પછી શું આવે તો કઈ નથી તો શું આવે અહીંયા 0 એટલે 4 9 પછી શું આવે 5 0 50 અને સીધું યાદ રહી જાય તો ડાયરેક્ટ કરવાનું રહેશે। હવે જો 5 0 છે જ્યારે આવું 9 વાળું હોય ને ત્યારે બંને નંબરના આફ્ટર કરવાના થશે। હવે જો 5 0 50 તો 5 0 50 પછી આપણે એમ લાઈન બોલતા હોય 4 1 4 2 4 3 4 4 4 5 4 6 4 7 4 8 4 9 અને લાસ્ટમાં 5 0 50 તો આ લાઈન અહીંયા તો ફિનિશ થઈ જતી હોય તો ન્યૂ લાઈન પછી કઈ ચાલુ થાય યાદ નું આવે તો 5 ના 5 અને 0 પછી શું આવે 1 એટલે 5 0 પછી કઈ લાઈન થાય ચાલુ અહીં નંબર સરથી 5 1 51 વાળી એટલે 5 ના 5 0 પછી અહીંયા 1 હવે આ 5 9 છે 9 વાળું હોય તો બંને નંબરની આફ્ટર કરવાની 5 પછી શું આવશે 6 જોજો અહીંયા આ 5 પછી શું આવે 6 અને 9 પછી 9 પછી અહીંયા કઈ છે નથી તો શું આવે 0 અને લાઈન આખી મોઢે આવડી જાય તો સીધું યાદ આવી જશે કે 59 પછી 60 60 આવ્યું। હવે જોજો અહીં શું આવ્યું છે 5 5 આવ્યા તો પેલો 5 હોય એને કેમ લખી નાખીએ આપણે અને બીજો 5 છે છેલ્લે એની આફ્ટર બનાવવાની તા 5 પછી શું આવે અહીં જોજો 5 પછી 6 થઈ ગયા 5 5 55 પછી તમે શું બોલો લાઈન બોલતા હોય ત્યારે 5 6 56 આ જોજો 6 0 16 6 ના 6 0 પછી 1 એટલે 6 0 આપણે અહીંયા 5 વાળી લાઈન લખી આપણે 6 0 એ ફિનિશ થાય પછી પાછી નવી લાઈન આપણે ચાલુ કરી ને 6 1 વાળી 6 1 61 દાનવી લાઈન નો 6 1 61 પાછું આવું લાઈન વાળું આવ્યું તો બંને નંબર ની આફ્ટર કરવાની 6 ની આફ્ટર શું થાય 6 પછી 7 અને 9 ની આફ્ટર 9 પછી અહીંયા શું આવે 0 થઈ ગયું। હવે 6 આવ્યા છે તો આ 6 6 ની લાઈન માં આવે પેલે કે 6 અને આ પાછળ 6 છે એની આફ્ટર માં શું આવે 7 6 6 66 અને ત્યાર પછી શું આવશે 6 7 67 આ રીતે બોલતું જવાનું અને યાદ રાખતું જવાનું છે। વધારે પ્રેક્ટિસ કરવા માટે તમારે મિક્સ બુક માં કરવાનું રહેશે અને હોમવર્ક પાર્ટી બુકલેટ માં કરવાનું। જોજો આ બુકલેટમાં તમારે પાછળ આવતા આંકડા એટલે કે રાઈટ વોટ કમ્સ આફ્ટર આપેલું છે। આ બ્લેન્ક્સ તો થઈ ગઈ છે તમારે।
હવે જો જેમ બોર્ડમાં કર્યું એ રીતે ફાવે તો એ રીતે ને ડાયરેક્ટ લાઈન આવડી જાય તો સીધું આમ જો 4 2 42 તો પછી શું આવશે તમારું ડાયરેક્ટ બોલવામાં 4 3 43 આ શું છે 4 5 45 તો ત્યાર પછી 4 6 46 એ રીતે આ તમારે હોમવર્કમાં આટલી બ્લેન્ક્સ પૂરવાની રહેશે।